વડાગામ તાલુકાના ટીંબાચુડી ગામના ખેડૂત નટુભાઈ ગોદરભાઈ પ્રજાપતિ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અન્યો માટે પ્રેરણા રૂપ બન્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતો પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ વળે એ માટે સતત માર્ગદર્શન અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ શરૂ કરી ખેડૂતોને વિવિધ સ્તરે સહાય મળે એવી નીતિ અપનાવી છે, જેના કારણે રાજ્યના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું આકર્ષણ વધ્યું છે અને ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. બનાસકાંઠા જિલ્લા પશુપાલન અને કૃષિ આધારિત અંધતંત્ર ધરાવતો રાજ્યનો સૌથી મોટો અને મહત્વનો જિલ્લો છે. અહીંના પ્રગતિશીલ પશુપાલકો અને કૃષિકારોએ ખેતીમાં નવીનતમ પ્રયોગો અપનાવી તેમજ નવતર પહેલ કરી અન્ય ખેડૂતોને હંમેશા નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આવા જ એક ખેડૂત નટુભાઈ કોદળભાઈ પ્રજાપતિ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના ખેડૂત નટુભાઈ કોદળભાઈ પ્રજાપતિએ આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી બગાયત વિભાગ પાલનપુર બનાસકાંઠાના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કરી ગાય રાખવાનો નિર્ણય કર્યો, જેને પગલે તેઓ છેલ્લા 6 વર્ષથી પોતાની 10 વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. તેઓ ઘઉં, બાજરી, બટાટા, ડુંગળી તથા અન્ય શાકભાજી, સરસવ, મગફળી અને હળદર સહિતના બાગાયત પાકોમાં જીવામૃતનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવી શક્યા છે, તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો થવાના લીધે તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નટુભાઈ પ્રજાપતિની પ્રાકૃતિક ખેતીના વખાણ વડગામ તાલુકાની સીમા વટાવી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રસર્યા છે, જેના લીધે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા અન્ય ખેડૂતો તેમની પાસેથી માર્ગદર્શન મેળવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને વર્ષ 4-5 લાખ રૂપિયાની કમાણી કરતા થયા છે. તેમના કહેવા પ્રમાણે જીવામૃતનો ખર્ચ પ્રતિ વીઘે 1000 જેટલો થયો છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મળતું ઉત્પાદન ઝેરમુક્ત હોવાથી આપણા આરોગ્ય માટે ઉત્તમ છે, તેમજ રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે આપવામાં આવતી 900 રૂપિયા પ્રતિમાસની સહાય પણ મેળવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે નટુભાઈ સતત પ્રયત્નશીલ રહે છે, જે અંતર્ગત વર્ષ 2017-18માં તેમણે ડીસાના માલગઢ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતીના જનક પદ્મ સુભાષ પાલેકરજી ઉપસ્થિત રહ્યા હતા અને 2000 કરતા વધારે ખેડૂતોએ તેમની પાસેથી પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું. નટુભાઈ ગાયના ગોબર તેમજ ગૌમૂત્રથી જીવામૃત બનાવી ખેતરમાં તેનો ઉપયોગ કરે છે. તેમણે ખેતીમાં રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ બિલકુલ બંધ કરી ધન્ય પાક, કઠોળ, બાગાય તેમ વિવિધ ખેતીમાં પાકમાં બમણું ઉત્પાદન મેળવ્યું છે. અમે જ્યારે તેમના ખેતરની મુલાકાત લીધી ત્યારે ફક્ત 22 દિવસમાં બાજરીના પાકનો અકલ્પનીય ગ્રોથ જોઈ ચોંકી ઉઠ્યા હતા. આજે એ જ પ્રમાણે ડુંગળી, બટેટા, સરસવ, હળદર સહિતના પાકોમાં જીવામૃતનો ઉપયોગ થકી નોંધપાત્ર વૃદ્ધિ દર જોવા મળ્યો છે. તો 2 વીઘા હળદરના વાવેતરમાંથી 1200 કિલો સૂકી હળદર પાવડર ઉત્પાદન મેળવ્યું છે, જે રાસાયણિક ખાતરનો ઉપયોગથી પણ મેળવી શકાતો નથી. જીવામૃતનો ખર્ચ પણ અઠવાડિયામાં 1 વાર આપો તો વીઘે 200 રૂપિયા જેટલી મામૂલો ખર્ચ થાય છે. જો 4-5 વાર જીવામૃત આપવામાં આવે તો પ્રતિ વીઘે 1000નો ખર્ચ થાય છે, જે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડની તુલનામાં ઘણો ઓછો કહેવાય. આથી ખેડૂતને ખેતી ખર્ચ પોસાવવાથી ફાયદો થાય છે. રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડના અતિરેક કારણને જાણીને જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. અનાજ અને ધાન્ય પાકો કુદરતી મીઠા જોવા મળતી નથી, જ્યારે જીવામૃતના ઉપયોગથી ઉત્પન્ન થયેલ અનાજમાં સ્વાદિષ્ટતા અને મીઠાશ સાથે પૌષ્ટિક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેલું જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળ સિદ્ધાંતોને અનુરૂપ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી કરવી, જેના કારણે પાકમાં વૃદ્ધિ અને જમીન ફળદ્રુપ બને છે, ઉત્પાદન ખર્ચ અને પાણીની બચત થાય છે, તેમજ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે. આજના હાઇજેનિક યુગમાં ખાવા માટે સારું ધાન્ય નથી મળતું, ત્યારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતું ધાન્ય લોકોના આરોગ્ય માટે ફાયદાકારક બની રહે છે. અશોક રાણાવાસ્ય, જેડેશ ટીવી, બનાસકાંઠા. જે જિંદાલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા બનાસકાંઠા તરીકે કાર્યરત છું. હાલમાં
માન્ય રાજ્ય સરકાર શ્રી દ્વારા ગાયની ભાવ ખર્ચ યોજનામાં અંદાજિત 9,500થી વધુ ખેડૂતોને બનાસકાંઠા જિલ્લામાં લાભ આપવામાં આવ્યો છે. અંદાજિત 10 કરોડથી વધુ રકમની સહાય બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ગાયની ભાવ ખર્ચ યોજના અંતર્ગત આપવામાં આવેલ છે.